મારા વાલા ભાઈઓ અને બહેનો આપણે સૌ કોરોના અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છીએ આવી પરિસ્થિતિમાં આપણે એકમેકના સથવારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે હિંમત રાખીને કોરોના સામે બાથ ભીડવાની છે સરકાર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે વ્યથા નહીં વ્યવસ્થા વ્યવસ્થાઓને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો અને દવાની ક્યાંય અછત ન વર્તાય એના પણ પગલાં લીધા છે ઓક્સિજનની જેટલી જરૂરિયાતો છે તેને પોછી વળવા માટે એનું આયોજન પણ કર્યું છે ટેસ્ટની સંખ્યા પણ વધારી શકાય અને સંક્રમિત લોકોને અલગ તારવીને અન્ય લોકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય એવી કામગીરી પણ આપણે કરી રહ્યા છીએ મને કહેતા આનંદ થાય છે કે બે દિવસ પહેલાં એક કરોડથી વધારે ડોઝ એના વેક્સિન મુકાઈ ગયા છે આ મહામારીમાં ગુજરાત સરકાર તો પૂરતા પગલાં રહી રહી છે પરંતુ આજે આપ સૌના લોકોના પણ સહકારની એટલી જ આવશ્યકતા છે મારી તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને નમ્ર અપીલ છે કે આવા સમયે સંક્રમણને અટકાવવું પડે અને એટલા માટે પહેલો નિર્ણય કરવો પડે કે કામ વગર આપણે ઘરની બહાર નથી જવું અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર કોઈ ન નીકળે એનો આગ્રહ રાખવો પડશે આપણે નિર્ણય પણ કર્યો છે કે પચાસ ટકા સ્ટાફથી ઓફિસો ચલાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે જેટલા ઓછા લોકો ઘરની બહાર નીકળશે એટલું સંક્રમણ અટકાવી શકશું દરેક વ્યક્તિ અચૂક પહેરે બહાર નીકળતી વ્યક્તિ સોશિયલ ચુસ્ત પાલન કરે તો આપણે આપણી જાતનું અને આખા સમાજનું રક્ષણ કરી શકીશું દર્શક મિત્રો જે કોરોના વિશે આપણે જે માહિતી લઈએ છીએ એની અંદર એક મારે વસ્તુ તમને ભારપૂર્વક કેવી છે કે જ્યારે તમને તાવ કે એના અન્ય લક્ષણો જણાય તો પહેલાં પહેલું કામ તમારે કોરોનાનું ટેસ્ટિંગ કરાવી દેવું જોઈએ જો તમારું નિદાન સમયસર થશે અથવા તો બહુ ઝડપથી થશે તો તમે તરત જ આઇસોલેશન અને જે બીજા સાવચેતીના પગલાં લેવાના છે એ તમે લઈ શકશો દરેક કોરોનાના દર્દી કે જેનું નિદાન થયું છે એને રેમડેસિવિર નામનું ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી એનો અર્થ એ થયો કે રેમડેસિવિર છે એ કોઈ જીવ બચાવે એવી દવા નથી એટલે હંમેશા આપણને આ દવાથી ફાયદો કેટલો થશે અને શું શું જોખમ રહેલા છે એ બંનેનો અભ્યાસ કર્યા પછી જ તમારા જે ડૉક્ટર છે એ નક્કી કરશે કે આ દર્દીને મારે રેમડેસિવિરની સારવાર આપવાની અત્યારે જરૂર છે કે હજી હું એને સપોર્ટિવ કેર ઉપર ચાલુ રાખીશ અને સામાન્ય રીતે જે વેક્સિન લીધા પછી આડઅસર થાય છે એ વેક્સિનની અંદર જે આપણે કોરોના સામે રક્ષણ માટે જે એન્ટીબોડી બનવા માટેનું જે તત્વ આપણે ઇન્જેક્ટ કર્યું છે તો એને બોડી આઈડેન્ટિફાય કરીને એને રિએક્ટ કરે છે એના કારણે થઈને આપણું હાથ પગ દુખે છે અને આપણને તાવ આવે છે તો આ એક સામાન્ય આડઅસર છે અને આનું આડઅસર કદાચ નહીં કહું અને અસર પણ કહીશ કે વેક્સિન અસર કરે છે એટલે તમને આ થયું છે એટલે મારું એવું માનવું છે કે આડઅસરોની ચિંતા કર્યા વગર ફરીથી ભારપૂર્વક કહું છું કે દરેક વ્યક્તિએ વેક્સિન્સ માટે આગળ વધવું જોઈએ કે વેક્સિન લઈશું તો આપણે કોરોનાનું જે સંક્રમણની જે ચેઇન છે એને તોડી શકીશું એટલે આપણે બધા સૌ સાથે મળી અને આ જે સિમ્પલ પ્રિન્સિપલ્સ છે એને બહુ ચુસ્તપણે એનું પાલન કરીએ અને કોરોનાને હરાવીએ આપણે કોરોનાને હરાવવો છે પરિસ્થિતિ ચોક્કસ વિકટ છે માર્ગ અઘરો છે સંક્રમણ ખૂબ વધુ છે ત્યારે આપણે સૌ સાથે મળીને ખાલી સરકાર એકલી નહીં પણ આખો સમાજ આખું ગુજરાત સાડા છ કરોડ લોકો આપણે સાથે મળીને લડીશું મને દ્રઢ વિશ્વાસ છે કે આપણે કોરોનાને હરાવીશું ગુજરાતને જીતાડીશું पात्रता धरावती दरेक व्यक्ति अचूक वैक्सीन ले अनिवार्य है दवाई भी और कड़ाई भी मास्क पहरिए, हाथ ने स्वच्छ सोशल डिस्टेंसिंग नो चुस्त पालन करिए कोरोना ने फरी हराविए।